Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. શ્રાવણ માસનો જ્યારે આજે અંતિમ દિવસ હોય અને જ્યારે આજે ભાદરવી અમાસ હોય તો મહુવાના ખીમનાથ મંદિર ખાતે એક મહા આરતી સાથે એક મહાપ્રભુ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસનો જ્યારે અંતિમ દિવસ હોય ત્યારે મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે એક મહા આરતીનું આયોજન કરાયું હતું, તો સાથોસાથ મહાપ્રસાદ પણ સાથે આયોજન હતું, જેની અંદર અંદાજે 4000 કરતાં પણ વધારે લોકોએ પ્રભુ પ્રસાદ આરોગ્યો હતો, જ્યારે પૂજ્ય ભગત બાપુ દ્વારા આવેલા તમામ ભાવિ ભક્તોને આવકારવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે મહુવાના ડૉક્ટર્સ મિત્રોમાં ડૉક્ટર ભૂપત પટેલિયા, ડૉક્ટર પીએસ ભૂત, ડૉક્ટર દિનેશ કુચા, અન્ય ડૉક્ટર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા સોની બજારના પ્રમુખ શ્રી શૈલેષભાઈ શેતા, શ્રી ભરતભાઈ વાવડિયા, અન્ય સોની મહાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જાણીતા ઉદ્યોગપતિ શ્રી જનકભાઈ મહેતા, જનક ડિહાઇડ્રેશન, પૃથ્વીરાજસિંહ ઝાલા, શક્તિ ફૂડ, શ્રી રૂપારેલભાઈ, રૂપારેલ પ્લાસ્ટિક, તો ભારતીય જનતા પાર્ટીના શ્રી રજનીભાઈ ઠાકર, વાસુભાઈ ઝુરાણી, અન્ય કાર્યકર મિત્રો પણ દ્રશ્યમાન થઈ રહ્યા હતા. તો આ સાથે શ્રી બિપિનભાઈ સંઘવી અને મહુવા સંઘના ચેરમેન શ્રી જીલુભાઈ ભૂકણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અન્યદાય ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે પૂજા અર્ચના કરીને ખીમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. તો મહુવાના યુવા મિત્રો દ્વારા આ કાર્યક્રમની અંદર પોતાની સેવાઓ આપીને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પાર્થ વાવડિયા, રાજેશ બોરાના સાથે મહુવા સમાચાર. આજરોજ અમાસના પવિત્ર દિવસે શ્રાવણ મહિનાની જ્યારે પૂર્ણાહુતિ થતી હોય ત્યારે ખીમનાથ મહાદેવ મંદિરની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલ છે. આજરોજ ખીમનાથ મહાદેવ મંદિરની અંદર એક મહા આરતીનું આયોજન થયેલ છે અને મહાપ્રસાદનું પણ સાથોસાથ આયોજન થયેલ છે. પૂજ્ય ભગવત બાપુ દ્વારા ખીમનાથ મંદિર દ્વારા આખા શ્રાવણ મહિનાની અંદર ખૂબ ભક્તિભાવથી શ્રાવણ મહિનો ઉજવાય છે અને ખૂબ મહુવાના અને આજુબાજુના ભાવિક ભક્તો અહીં આવી અને ખૂબ શ્રાવણ મહિનાની અંદર ધર્મનો લાભ લે છે અને મહાદેવની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવે છે. ખીમનાથ મંદિરની અંદર ગયા વર્ષે ભગત બાપુ અને અહીંના મહંતો દ્વારા એક નિર્ધાર કરવામાં આવ્યો હતો કે ખીમનાથ મહાદેવની ઉપર સોનાના કળશો ચડે, તો દાતાઓ દ્વારા સોનાનું ખૂબ અવિરતપણે દાન મળ્યું અને આજે એ સોનાના કળશો ચડી ગયા. આ શ્રાવણ મહિનાની અંદર ભગત બાપુ અને મહંતો ટ્રસ્ટના મહંતો દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે ખીમનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં 12 જ્યોતિર્લિંગ થાય અને તે પણ સોનાના થાય. તો આજે ખૂબ ભાવિક ભક્તો અમાસના દિવસે ખીમનાથ મહાદેવની અંદર પધાર્યા છે અને જે 12 જ્યોતિર્લિંગ થવા જઈ રહ્યા છે એમને માટે પણ સોનાનો ખૂબ મોટા પાયે આજે દાન નોંધાઈ રહ્યું છે. અને ભાવિ ભક્તો આજ અમાસના પવિત્ર દિવસે આજે જ્યારે શિવનો મહિનો પૂરો થતો હોય અને આજે શિવ અમાસ તરીકે પણ ઉજવાય છે આજનો પવિત્ર દિવસ છે, તો આજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આપ જોઈ રહ્યા છો, તે મુજબ આરતીનો અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રાવણ માસનો આ છેલ્લો દિવસ અને ખીમનાથ દાદાના સાનિધ્યમાં કલિયુગ એક નામ આધારા જપત જપત નર ઉતરે પારા, તુલસીદાસજીએ રામાયણમાં કીધું છે એમ કે કલિયુગમાં નામ માત્રથી જીવનો શિવ સાથે મેલાપ થઈ જાય છે. તો એવા સરસ મજાના પ્રસંગે આજે અહીંયા જ્યારે ખીમનાથ મહાદેવ મંદિરના શિખર ઉપર સુવર્ણના કળશ, દાદાનું થાળું સુવર્ણનું અને બીજો એક સંકલ્પ કે 12 જ્યોતિર્લિંગ જે છે એ પણ સુવર્ણના અહીંયા ખીમનાથ મહાદેવ મંદિરમાં થાય એની માટે ખૂબ જ દાતાશ્રીઓએ અહીંયા સોનાનું દાન આપ્યું છે. દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આજે આપણા મંત્રીશ્રી અને બીજા કેટલાય મહાનુભાવો હાજર છે. એક મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન છે. લગભગ 35,000 લોકો અહીંયા મહાપ્રસાદ લેશે. તો આવા સરસ અને સુંદર પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રાવણ માસની પૂર્ણાવતીની સૌને ખૂબ શુભેચ્છા, ધન્યવાદ. 27 ઓગસ્ટે વિશ્વની અંદર જ્યારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહુવાના સખીના હોલ ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. હુઈ સુસેન ઓર્ગેનાઇઝ નામના લંડનના ઓર્ગેનાઇઝર દ્વારા આખા વિશ્વમાં 27 ઓગસ્ટ 2022ના રોજ એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઇમામ હુસેમ અલી
ઇસ્લામના નામ પર વર્લ્ડ રેકોર્ડ માટે 50,000 રક્તની બોટલ એકત્રિત કરવાનું આયોજન કરેલ છે, જેમાં આખા વિશ્વમાં અને ખાસ કરીને આપણા ભારત દેશમાં બધા સેન્ટરમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। તો આ સાથે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પણ સકીના હોલમાં બપોરે 3:30 કલાકે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવાના હિન્દુ મુસ્લિમ તમામ સમાજે આ કાર્યની અંદર રક્તદાન કરીને માનવ ધર્મ નિભાવ્યો હતો અને સાથોસાથ મોટી સંખ્યામાં રક્ત બોટલ પણ એકત્રિત કરવામાં આવી હતી। રિપોર્ટર રાજેશ વોરાણા સાથે મહુવા સમાચાર। હુઇઝ હુસેન .org કરીને લંડન માં એક સંસ્થા છે કે જેમના દ્વારા ઇમામ હુસેન અલી ઇસ્લામ કે જે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા છે તેમના શહીદીની યાદમાં અને તેમના નામ ઉપર આખા વિશ્વમાં આજે 27 ઓગસ્ટના દિવસે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઇન્ડિયામાં પણ આપણે ભારત દેશમાં પણ ઘણી જગ્યાએ કેમ્પ થયો છે, જે રીતે અત્યારે મહુવામાં શરૂ છે આપણે જેન્ટ્સમાં, જેમાં 480 બોટલ જેટલો આંકડો પહોંચી ગયો છે। પછી મહુવામાં આપણે લેડીઝનો કેમ્પ પણ યાદવ હુસેન કમિટી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો, જ્યાં 370 બોટલ જેટલું બ્લડ ડોનેશન થયું છે અને બાકી આજુબાજુના ગામડાઓમાં પણ વિજપડી છે, રાજુલા છે, તળાજા છે, ઘણી જગ્યાએ કેમ્પ થયો છે, જ્યાં કે અમુક જગ્યાએ 100 બોટલ, અમુક જગ્યાએ 300 બોટલ જેટલું બ્લડ ડોનેશન થયું છે। અને આપણે આજે કેમ્પ રાખ્યો છે આખા વિશ્વમાં તે ઓપન ટુ ઓલ છે, કે જેમાં કોઈ પણ જ્ઞાતિના અને કોઈ પણ ધર્મના લોકો કે જે ઇમામ હુસેનથી મોહબ્બત કરતા હોય તે લોકો ગમે તે લોકો આવીને બ્લડ ડોનેટ કરી શકે છે, જેમાં આપણને બધી જ્ઞાતિના મહુવામાં અને આજુબાજુના ગામડામાં ખૂબ જ સપોર્ટ મળ્યો છે, તેમજ મહુવામાં અમારી જે કમિટી છે તથા બીજા જે ઓર્ગેનાઇઝ કરે છે તે અને નવકાર બ્લડ બેંક તેમનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે અને મહુવાની ખાસ કરીને આજે ધર્મપ્રેમી તમામ જે લોકો છે તમામનો સારો એવો સહકાર રહ્યો છે અને મહુવામાં વધુ ને વધુ હવે બોટલ આપણે ડોનેટ કરીને આપીએ અને રક્તદાન છે મહાદાન છે કે જેનાથી આપણે બ્લડ ડોનેટ કરીને બીજા ઘણા લોકોની જાન બચાવી શકીએ છીએ, તો એવી રીતે આપણે આ ડોનેશનનો કેમ્પ બ્લડ ડોનેશનનો કેમ્પ સારી રીતે કમ્પ્લીટ થાય એવી આપણે બધા લોકો પાસેથી આશા રાખીએ। મહુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સર્કિટ હાઉસની અંદર બપોરે એક મીટિંગનું આયોજન કરાયું। આજે મહુવા ખાતે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકૃષ્ણ ઓઝાની હાજરીમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ પ્રમુખ સ્થાને મહુવા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની મીટિંગ મળેલ, જેમાં મહુવાના માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા, જીતેન્દ્રસિંહ વાજા, રામસિંહજીભાઈ પઢિયાર, લાખાભાઈ ગોહિલ, જયશ્રીબેન સરવૈયા, મહુવા શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ બારૈયા તો અન્ય કાર્યકર ભાઈઓ અને બહેનો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યોગેશ ઢાપા સાથે મહુવા સમાચાર। મહુવા સમાચારમાં આજે આટલા સમાચારો, ફરી સમાચારો સાથે કાલે મળીશું। શુભરાત્રી।